विधानसभानी चूंटणी आवता ज पक्ष पलटानी मौसम शुरू थई गई छे त्यारे आजे आम आदमी पार्टीना 3000 थी वधु कार्यकर्ताओए केसरियो खेस धारण कर्यु छे त्यारे तेनी तस्वीरो अमे आपने बतावी रह्या छीए जेमां जोई शकाय छे कि भाजपना प्रदेश अध्यक्ष सीआर पाटील जे आपमांथी कार्यकर्ताओ भाजपमां जोडाया छे तेमने भाजपनी टोपी अने खेस पहेरावी रह्या छे। सीधा दृश्य आप जोई शको छो के जे रीते भाजपना प्रदेश अध्यक्ष सीआर पाटील अहीं पहोंची चुक्या छे अने तेमनी साथे जे पण लोको अहीं आम आदमी पार्टीमांथी आव्या छे ते भाजपमां जोडाई रह्या छे। आ जे दृश्य छे आप जोई शको छो के जेनी अंदर आम आदमी पार्टीमांथी राजीनामुं आप्या होवानी जे लिस्ट छे सत्तावार लिस्ट छे ते भाजपना प्रदेश अध्यक्ष छे तेमने सोंपवामां आवी रही छे। ગઈકાલથી આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો કે સસ્પેન્ડેડ જે કાર્યકર્તાઓ છે તે ભાજપમાં જઈ રહ્યા છે અથવા તો પાર્ટી વિરુદ્ધની જે પ્રવૃત્તિ કરી છે તે કાર્યકર્તાઓ ભાજપમાં જઈ રહ્યા છે। આ તમામની વચ્ચે જે કાર્યકર્તાઓ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપ્યા છે તે લોકો અહીંયા આવેલા છે। જો આ તમામ લોકોને જો દાવાની વાત કરવામાં આવે તો આ લોકોનો દાવો છે કે 3000 થી 4000 લોક કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીમાં હતા તેની સાથે જે રાષ્ટ્રીય સેવા દળના પણ કેટલાક જે કાર્યકર્તાઓ છે તે પણ ભાજપમાં જોડાયા છે જે પણ લોકો જોડાઈ રહ્યા છે કેટલાક પ્રેઝન્ટેશન છે પ્રેઝન્ટેશન પોતાની સાથે લાવ્યા છે। તમામ લોકો અહીંયા જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ એ છે કે આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીની મહિલા જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા એક મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો કે આમ આદમી પાર્ટીમાં જે પણ સંગઠનની અંદર જે હોદ્દાઓ છે પદ છે તે પૈસાથી વેચાય છે પૈસાથી આપવામાં આવે છે અને જે ખેડૂતો હતા ખેડૂતોના મુદ્દા પર પણ જે સવાલ હતો એ અહીંયા જે લોકો આવી રહ્યા છે તે વાત છે તે કરવામાં આવી હતી। સૌથી વધારે આણંદ નડિયાદ અને સૌરાષ્ટ્રના જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તે ભાજપમાં જોડાયા છે કે જેમાં તે તમામ જે લોકો જોડાઈ રહ્યા છે તેમાંથી પ્રતિકારાત્મક રીતે કેટલાક જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। પ્રતિકારાત્મક રીતે જે કાર્યકર્તાઓ છે તે અહીંયા તેમને અહીંયા ખેસ છે તે ખેસ પહેરાવવામાં આવી રહ્યા છે। આની પહેલા ભાજપના મહામંત્રી રજની પટેલ દ્વારા તે પણ તમામ જે કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીની ટોપી ઉતારી હતી અને ભાજપની જે ટોપી હતી તે પહેરાવી હતી। ગુજરાત જે રીતના નામ જોવા મળી રહ્યા છે કે જે નામ અનાઉન્સ કરી રહ્યા છે તે ભાજપની અંદર જે લોકો જોડાઈ રહ્યા છે તે આમ આદમી પાર્ટીમાં સંગઠનની અંદર કોઈ અલગ અલગ પોસ્ટ ઉપર હતા સ્થાનિક કક્ષાએ પોસ્ટ ઉપર હતા જિલ્લા કક્ષાએ પોસ્ટ ઉપર હતા એ તમામ લોકો અહીંયા આજે આવ્યા છે અને એક જે આંકડો છે 4000નો આંકડો મારવામાં આવી રહ્યો છે કે 4000ની આસપાસ 3000-4000ની આસપાસ જે કાર્યકર્તાઓ છે તે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે। દ્રશ્ય જોઈ શકો છો કે તમામને નવાજી રહ્યા છે રાહ જોવામાં આવી રહી હતી છેલ્લા કેટલાય સમયથી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આગમનની એક સીઆર પાટીલ આવે ત્યારબાદ તમામ છે તેમને ખેસ પહેરાવે અને એ જે વસ્તુ છે તે અહીંયા જોવા મળી રહી છે। એક અંદાજ પ્રમાણે જે એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે કે જેમને મંચ ઉપરથી ખેસ પહેરાવાશે મંચ ઉપરથી તેમને આવકારવામાં આવશે તેવા 100થી વધુ કાર્યકર્તાઓ છે જે લિસ્ટ છે તે લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને તે પ્રમાણે નડિયાદ આણંદ તેની સાથેના જે અમદાવાદ સહિતના સૌરાષ્ટ્રના જે કાર્યકર્તાઓ છે જે અલગ અલગ પોસ્ટ ઉપર છે તે તમામ લોકોને આજે ભાજપમાં ભેળવવામાં આવે છે। ભેગા થઈ તેમના જિલ્લાઓ વતી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબનું સ્વાગત કરશે તમામને વિનંતી કરું। ચૂંટણીની વાત હોય તો બૂથ મેનેજમેન્ટની વાત હોય કે પછી મતદારોને હરાવવાની વાત હોય આ તમામ મુદ્દા પર કાર્યકર્તાઓને જયંતિભાઈ કુવા સુરેશભાઈ વાડોદરિયા